हेलो फ्रेंड्स, केम छो? मजामा? હું વિવેક સર સ્વાગત કરું છું તમારા મેમ્બરશિપ યોજનાના લેક્ચરમાં. આજે આપણે બહુલકના કેટલાક વિશિષ્ટ દાખલાઓ જે છે એ જોવાના છે, જેમાં બહુલકનો પહેલો દાખલો કઈક આપણે આવો આવ્યો છે કે આપેલી માહિતીનો બહુલક 36 છે. આપેલી માહિતીનો બહુલક કેટલો છે? 36. તો ખૂટતી આવૃત્તિ શોધો. ભાઈ અહીં લખી નાખવાનું, અહીં બહુલક બરાબર 36. જે क्या वर्ग में से भाई 36 आमाथी क्या वर्ग में आवे? तो के 30 થી 40, तो के 30 થી 40 ના વર્ગ માં છે, તેથી બહુલકીય વર્ગ કયો થાય? તો કે ભાઈ 30 થી 40. આ સિમ્પલ વસ્તુ પહેલા લખી નાખવાની. હવે બહુલકનું સૂત્ર તમે યાદ કરો તો ભાઈ શું હતું સૂત્ર? તો કે z બરાબર l પ્લસ શું હતું? તો કે f1 માઈનસ f0 અપોન 2f1 માઈનસ f0 માઈનસ f2 મલ્ટીપ્લાઇડ બાય h. આમાં જેટલી જેટલી વસ્તુ આવતી હોય એનું એક લિસ્ટ બને નાખો. પહેલા પહેલા કોણ આવશે? તો કે z. z કેટલું આવ્યો છે આપણને? 36. એ પછી કેટલા આવશે? તો કે l. l બરાબર આપણને કેટલા મળશે? તો કે 30. ઈ પછી શું મળશે? f1. f1 એટલે કે બહુલકીય વર્ગની આવૃત્તિ. બહુલકીય વર્ગ 30 થી 40 હોય તો આવૃત્તિ કેટલી થશે? તો કે 16. પછી તો કે પછી આવશે f0. f0 એટલે કે આગળનો વર્ગ x. પછી f2. f2 એટલે કેટલા થશે? તો કે 12. બરોબર છે. અને છેલ્લે h આપણને કેટલો મળે છે? તો કે 2 મળે છે, 10 10 નો. હવે સૂત્ર લખી નાખો. શું છે સૂત્ર? તો કે z બરાબર l પ્લસ ઇનસાઇડ ધ બ્રેકેટ f1 માઇનસ f0 અપોન 2f1 માઇનસ f0 માઇનસ f2 મલ્ટીપ્લાઇડ બાય h. સિમ્પલ સૂત્ર, કિંમત મૂકી દો. z બરાબર કેટલા છે? તો કે 36 બરાબર l એટલે કે 30 પ્લસ ઇનસાઇડ ધ બ્રેકેટ f1 એટલે કે 16 માઇનસ f0 એટલે કે x અપોન 16 2 32 માઇનસ f0 એટલે કે x માઇનસ 12 મલ્ટીપ્લાઇડ બાય h. કેટલા છે? 10. 30 આ બાજુ આવે તો કેટલા થઈ જાય? તો કે માઇનસ, એટલે કે 36 માઇનસ 30 બરાબર 16 માઇનસ x અપોન 32 માંથી 12 જાય તો 20 માઇનસ x મલ્ટીપ્લાઇડ બાય 10. અહીંયા શું વધે છે? 36 માંથી 30 જાય તો 6 બરાબર આ 10 નો અંશને ગુણાકાર કરી નાખો. 16 ગુણ્યા 10 160 માઇનસ અહીં કેટલા આવશે? તો કે 10 x અપોન 20 માઇનસ x. આગળ આનું સાદુરૂપ આપીએ, 20 માઇનસ x અહીંયા અંશમાં જશે. શું થાય? તો કે 6 કૌંસમાં 20 માઇનસ x બરાબર 160 માઇનસ કેટલા થાય? તો કે 10x. સિમ્પલ વસ્તુ છે, બરોબર છે. તેથી 6 2 12 120 માઇનસ 6x બરાબર 160 માઇનસ 10x. માઇનસ 10x આ બાજુ જાય તો પ્લસ, પ્લસ 120 આ બાજુ જાય તો માઇનસ. તેથી 10x માઇનસ 6x બરાબર શું થાય? તો કે 160 માઇનસ 120. સિમ્પલ જ હિસાબ, કાંઈ ડોડું કહેવાય કે વેડે કરવાની જ નથી, સાદું સિમ્પલ જ આપવાનું છે. 10x માંથી 6x જાય તો અહીંયા કેટલા? 4x બરાબર અહીં કેટલા વધશે? 40. તેથી x બરાબર 40 ના છેદમાં 4. તેથી x બરાબર કેટલા મળશે? 10. થઈ ગયો છે આ સિમ્પલ દાખલો. સાવ સિમ્પલ દાખલો, ફટાફટ ગણાઈ જાય એવો દાખલો છે. ખાલી તમારે એક એઝ્યુમ કરી લેવાનું છે, એ સિવાય આ દાખલામાં જરાય અઘરું બઘરું કઈ છે નહીં. ઇઝીએસ્ટ દાખલા કહી શકાય એવો દાખલો છે. ફટાફટ લખી નાખો આ દાખલો, સ્ક્રીનશોટ પાડી લ્યો, પછી નેક્સ્ટ દાખલા ઉપર આગળ વધીએ. ચાલો નેક્સ્ટ દાખલો જોઈ લઈ. ઈઝી દાખલો, મસ્તીનો દાખલો, ઓના જેવો જ દાખલો કે જેથી આપણને આની સંપૂર્ણ પ્રેક્ટિસ થઈ જાય. પહેલા પહેલા તો આટલું જ વાંચો, બહુલક કેટલો આવ્યો છે? 39 લખવાનું. અહીં બહુલક બરાબર કેટલા છે? 39. જે ક્યાં વર્ગમાં છે? તો કે 39 35 થી 45 ના વર્ગમાં આવે. તો કે જે 35 થી 45 ના વર્ગમાં છે. સિમ્પલ જ, જાજુ કઈ કોમ્પ્લિકેટેડ કરવું નહીં. આટલું ક્લિયર બરોબર છે. એટલે બહુલકીય વર્ગ તો 35 થી 45 થઈ ગયો. હવે શું? તો કે z બરાબર આપણે કેટલા મળે છે? 39. પછી શું આવશે? તો કે l. l બરાબર કેટલા લખી નાખું? 7. પછી શું આવશે? તો કે પછી આવશે f1, સોરી l બરાબર આ કેટલા આવશે? 35. પછી કેટલા આવશે? f1. f1 બરાબર 7. પછી f0. f0 બરાબર કેટલા લખું? તો કે f
પછી F2 બરાબર કેટલા થાય તો કે 65 ની આવું થી 4 પછી તો કે ગેપ H બરાબર કેટલો થાશે તો કે 10 10 10 હવે તો કે સિમ્પલ સૂત્ર લખો ભાઈ Z બરાબર L પ્લસ ઇનસાઇડ ધ બ્રેકેટ F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 મલ્ટીપ્લાઈડ બાય H સિમ્પલ જ હેલું જવાનું છે કાઈ કોમ્પ્લિકેશન કરવાનું નથી કેટલા છે 39 બરાબર L એટલે કે 35 પ્લસ ઇનસાઇડ ધ બ્રેકેટ F1 એટલે કેટલા થાય તો કે 7 ઓછા F0 એટલે કે F અપોન 7 2 14 માઇનસ F માઇનસ F2 એટલે કેટલા થશે તો કે 4 મલ્ટીપ્લાઈડ બાય H કેટલાનો આપ્યો છે 10 10 નું આ બાજુ આવા દિયો 39 માંથી 35 બાદ થાય તો વધે કેટલા 4 બરાબર શું વધશે તો કે 7 માઇનસ F ના છેદમાં 14 માંથી 4 જાય તો 10 માઇનસ F મલ્ટીપ્લાઈડ બાય કેટલા થશે 10 10 અંશને ગુણે આ બાજુ એ જાય તો એથી થાય શું તો કે 4 કૌંસમાં 10 માઇનસ F બરોબર તેથી અહીંયા શું વધશે 10 7 70 માઇનસ 10 F ચાલો હવે તો કે હવે જે છે એનો સાદો રૂપ આપીને દેખી 4 ગુણ્યા 10 તો કે 40 માઇનસ 4 F બરાબર 70 માઇનસ 10 F આવું કંઈક મળ્યું છે તો હવે શું કરવું તો કે 40 આ બાજુ જાય તો કેવા થઈ જાય માઇનસ 10 F આ બાજુ આવે તો કેવા થઈ જાય તો કે પ્લસ તેથી 10 F માઇનસ 4 F બરાબર શું થાય તો કે 70 માઇનસ 40 તેથી 10 F માંથી 4 F જાય તો 6 F બરાબર કેટલા વધશે 30 તેથી F બરાબર 30 ના છેદમાં 6 તેથી F બરાબર કેટલા મળશે 5 ચાલો રેડી ઈઝી દાખલા છે તમારે ખાલી આમાં એટલું જ વિચારવાનું છે કે બહુલકીય વર્ગ કયો છે ઓલું હાઈએસ્ટ આવૃત્તિ ઉપર જે આપણે બહુલકીય વર્ગ મેળવતા હતા અને ઈ પછી આખે આખો દાખલો કરતા હતા આમાં બહુલકની વેલ્યુ આપણે આપી દીધી છે એના ઉપરથી આગળ દાખલો ગણવાનો છે સો ઈઝી દાખલા છે મસ્તીના દાખલા છે આવડેવા દાખલા છે ફટાફટ સ્ક્રીનશોટ પાડી દો એટલે આપણે આગળ વધીએ નેક્સ્ટ દાખલા માટે ચલો રેડી ચાલો નેક્સ્ટ દાખલો હજી એક જોઈ લઈએ કે જેથી આપણી પ્રેક્ટિસ પરફેક્ટ થઈ જાય બરોબર છે એના માટે હજી એક દાખલો આપણે જોઈ લઈએ શું કહે છે તો કે આપેલ માહિતીનો બહુલક 200 છે મતલબ કે અહીંયા z બરાબર કેટલા આપ્યા છે 200 તેથી બહુલક વર્ગ કયો થાય તો કે 200 કયા વર્ગમાં આવે તો કે 180 થી 210 180 કેટલા લખશું 180 થી 210 છે હેલો ડન ક્લિયર હવે તો કે જે આપ્યું છે લખી નાખો z બરાબર કેટલા હશે 200 l બરાબર કેટલા થઈ જશે 180 પછી f1 પછી f0 પછી f21 પછી h ચાલો f1 કેટલા થઈ જાય તો કે 75 આ તો ખ્યાલ જ છે f0 કેટલા થઈ જશે x f2 કેટલા થઈ જાય 50 અને ગેપ કેટલાનો આપે છે તો કે 30 નો જે આપ્યું છે લખી નાખ્યું છે સિમ્પલ છે સાદા દાખલાને કોમ્પ્લિકેશન જરાય નહીં બનાવવાનું બરોબર છે શું કરવાનું છે તો સૂત્ર મૂકી દો z બરાબર l પ્લસ ઇનસાઇડ ધ બ્રેકેટ f1 માઇનસ f0 અપોન 2f1 માઇનસ f0 માઇનસ f2 મલ્ટીપ્લાઈડ બાય h હવે તો સૂત્રમાં ધીરે ધીરે કિંમત મૂકો કેટલી છે તો કે z બરાબર 200 is equal to l એટલે કેટલા છે તો કે 180 પ્લસ ઇનસાઇડ ધ બ્રેકેટ f1 એટલે કે 75 માઇનસ x અપોન 75 બે 150 માઇનસ x માઇનસ 50 મલ્ટીપ્લાઇડ બાય ગેપ કેટલાનો આવે છે 30 અને સિમ્પલ જ હાલવાનું છે 200 માંથી 180 200 માંથી 180 બાદ કરો કેટલા વધશે 20 બરાબર અહીંયા શું વધ્યું તો કે 75 માઇનસ x અપોન અહીંયા શું હશે તો કે 150 આપ્યા છે 150 માંથી 50 જાય તો કેટલા વધે 100 100 માઇનસ x બરાબર મલ્ટીપ્લાઈડ બાય 30 બરોબર છે આ 100 માઇનસ x કે આવશે મલ્ટીપ્લિકેશન માં થાય શું તો કે 20 કૌંસમાં 100 માઇનસ x બરાબર 75 માઇનસ x મલ્ટીપ્લાઈડ બાય કેટલા આવશે 30 ચાલો આનો સાદો રૂપ આપી દો તેથી 20 ગુણ્યા 100 એટલે કેટલા થાય તો કે 2000 માઇનસ 20x બરાબર 75 ગુણ્યા 3 કરો ગુણાકાર ફટાફટ 75 ગુણ્યા 3 3 5 15 15 નો 5 નો બધી પેઢી 1 7 3 21 ને 1 22 65 આવ્યું 0 માઇનસ 30x હવે સિમ્પલ દર વખતે જેમ કરીએ છીએ 2000 ની બાજુ 30x આ બાજુ એટલે 30x માઇનસ 20x બરાબર 2250
माइनस 2000 चलो 10x बराबर 2250 में 2000 जाए तो कितना हो जाए 250 તેથી x बराबर 250 ना छेद में 10 તેથી x बराबर मिंडी मिंडी गई कितना મળશે 25 તો આ થઈ ગયો આપણો આન્સર બરાબર છે ઈઝી દાખલા છે બધાય આના પછીનો જે દાખલો આપણે લેવા જઈ રહ્યા છીએ એ થોડો અલગ ટાઈપનો દાખલો લેવા જઈ રહ્યા છીએ જેથી તમે અલગ દાખલામાં પૂછાયામાં તો સોલ્વ કરી શકો એ પહેલા આ લખી લ્યો અથવા આનો સ્ક્રીનશોટ પાડી લ્યો ચલો રેડી ઓકે ચલો નેક્સ્ટ દાખલો જોઈ લઈએ થોડો અલગ ટાઈપની વેરાયટી એમાં આપી છે નીચે આપેલ માહિતીની ખૂટતી આવૃત્તિ અને બહુલક બંને શોધવાના છે બરાબર છે કુલ અવલોકન 181 આપ્યા છે કુલ અવલોકન કેટલા આપ્યા છે 181 આપના આ કેટલા મળશે તો કે ભાઈ આ છે વર્ગ અહીંયા લખું આવૃત્તિ વર્ગ ક્યાં ક્યાં છે તો કે 5 થી 7 બીજો વર્ગ કયો આવશે 7 થી 9 9 થી 11 11 થી 13 નેક્સ્ટ કયો આવશે તો કે 13 થી 15 પછી તો કે 15 થી 17 અને વેરી નેક્સ્ટ કયો આવશે 17 થી 19 આ વર્ગ આપણે આ પાસે જેની આવૃત્તિ આપી છે x 15 પછી આ પાસે 18 30 50 48 અને x આવૃત્તિઓનો સરવાળો કરો તો પહેલા ફટાફટ તો કે ભાઈ સિગ્મા એફ આઈ બરાબર સરવાળો કરી નાખો તો હાલો 8 ને 8 16 ને 5 21 નો એકડો વધી પડી 2 2 ને 1 3 ને 4 ને 3 7 ને 5 12 ને 4 16 16 161 પ્લસ x ને x કેટલા થાય 2x બરાબર છે આટલું તો તમને બધાને ક્લિયર જ છે તો અહીં n બરાબર કેટલા આવ્યા છે 181 n બરાબર કેટલા આવ્યા છે 181 ખાસ યાદ રાખજો n બરાબર કેટલા આવ્યા છે 181 n બરાબર આપણે કેટલા મળે છે 161 2x તેથી 161 2x બરાબર કેટલા થઈ જાય તો કે 181 કેમ કે આપણે કુલ અવલોકનો આપી દીધા છે તેથી 161 ઓલી બાજુ જાય તો કેવા થઈ જાય માઇનસ એટલે કે 2x બરાબર 181 માઇનસ 161 તેથી 2x બરાબર 181 માંથી 161 જાય તો કેટલા વધે 20 તેથી x બરાબર 20 ના છેદમાં 2 તેથી x બરાબર કેટલા મળશે 10 તો અહીં આપના આવૃત્તિ કેટલી મળશે 10 અહીં આવૃત્તિ કેટલી મળશે 10 બરાબર છે તો ખૂટતી આવૃત્તિ જે આપણે શોધવાનું કીધું હતું એ કામ આપણે પરફેક્ટલી પૂરું કરી નાખ્યું છે હવે શું ગોતવાનું છે તો કે હવે માહિતીનો બહુલક ગોતવાનો છે બરાબર છે તો આમાં જો મોટામાં મોટો અવલોકન અહીંયા કોણ દેખાય છે તો કે 50 બરાબર છે તો મોટામાં મોટો અવલોકન 50 ગણાતું હોય તો બહુલક વર્ગ કેટલો થાય તો કે 13 થી 15 બરાબર છે બહુલક વર્ગ કયો થયો 13 થી 15 હવે તો કે z બરાબર આપણે ગોતવાનું છે n બરાબર કેટલા થાય તો કે 13 પછી બીજું શું તો કે પછી આવશે f1 f1 એટલે કેટલા થઈ ગયા 50 પછી શું આવશે f0 f0 એટલે આગળ કેટલા હશે 30 પછી શું આવશે f2 એટલે પાછળ કેટલા હશે 48 અને ગેપ આપણે કેટલા કેટલાનો મળે છે તો કે 2 નો બસ આટલું થઈ ગયું બસ સૂત્રમાં કિંમત મૂકી દીધો શું છે તો કે z બરાબર l + z નો બ્રેકેટ f1 - f0 / 2f1 - f0 - f2 મલ્ટીપ્લાઈડ બાય h z તો ગોતવાનું છે l કેટલા આ પાસે તો કે 13 પ્લસ ઇનસાઇડ ધ બ્રેકેટ f1 - f0 f1 એટલે કેટલા છે તો કે 50 - f0 લાગણો ઓવર કેટલો છે 30 છેદમાં 100 - 30 - f2 એટલે કેટલા છે 48 મલ્ટીપ્લાઈડ બાય 2 ચાલો 13 પ્લસ ઇનસાઇડ ધ બ્રેકેટ કેટલા આવશે તો કે 20 ના છેદમાં 100 માંથી 30 જાય એટલે 70 70 માંથી 40 ગયા એટલે 30 બરાબર છે 4 ને 3 7 70 તો એમનો બાદ કરી નાખો 78 બાદ કરો 100 માંથી કેટલા આવશે 22 મલ્ટીપ્લાઈડ બાય 2 2 11 22 તેથી આપણે મળશે શું તો કે 13 પ્લસ 20 ના છેદમાં 11 હવે 20 ભાગ્યા 11 સિમ્પલ ભાગાકાર કરી નાખો 11 એકા 11 કેટલા પૈદા 9 બરાબર છે ભાગાલ છે નહીં અહીંયા આવો 0.0 11 8 88 કેટલા પૈદા 2
बराबर जीरो अग्यार एका अग्यार नौ जीरो अग्यार आठ मतलब के 1.81 ऐलो जाय से तेथी आय सो लखी सकाय तो के 13 प्लस आनो भागाकार पर सो थाय तो 1.81 डॉट 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 अने एप्रोक्सीमेटली लखवू होय तो 1.82 पण लखी सकाय तेथी 13 ने 1 14.82 આ શું થઈ ગયું તો કે આ થઈ ગયો બહુલક z બરાબર છે ક્લિયર છે કમ્પ્લીટ છે લોક કરી દે સાહેબ તો આ થઈ ગયો આપણો દાખલો ઈઝી દાખલા છે થોડા ટ્રિકી દાખલા છે બરાબર છે બહુલકમાં ફેરવીને પૂછવા હોય તો આ જ રીતે ફેરવી શકાય હવે કે આ વિશિષ્ટ રીત રહેતી નથી નેક્સ્ટ ટાઈમ મધ્યસ્થના ટિપિકલ દાખલા લઈ અને પછી ધીરે ધીરે આ ચેપ્ટરની પૂર્ણાહુતિ તરફ આગળ વધશું મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી અસ્તુ આવજો ટાટા બાય બાય સી યુ સાયોનારા